ઉનાળાની હજુ તો શરૂઆત પણ નથી થઈ કે અમદાવાદ સહિત રાજ્યોમાં કારજાળ ગરમી પડવા લાગી છે ત્યારે શહેરીજનોને કારજાળ ગરમીમાં ટ્રાફિક પોઈન્ટ પર સેવકનું સેકાવાનું કામ ન પડે તે માટે શહેરના સો જેટલા ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદ શહેરમાં કુલ ત્રણસો સિગ્નલ છે જેમાંથી વીસ સિગ્નલ બંધ હાલતમાં છે તે સિવાય સો જેટલા સિગ્નલ પર બપોરે બાર થી ચાર વાગ્યા સુધી બ્લીકર મૂકવામાં આવશે જોકે આ તમામ પોઈન્ટ પર પોલીસની હાજરી હશે કે જે બપોરનો ટાઈમ છે બારથી ચાર દરમિયાન તેમાં મોટાભાગેના એટલે સો જેવા સિગ્નલો છે અમારા એમાં અમે બ્લિન્કર્સ કરીશું પરંતુ જ્યાં હેવી સિગ્નલ છે જે આપણને સિગ્નલની જરૂર છે એ કન્ટિન્યુસ ચાલુ રહેશે અને આ પણ વધઘટ થવાની શક્યતા છે કારણ કે જે રીતે યલો અરે યલો ઓરેન્જ રેડ એલર્ટ આ જે જાહેર થાય છે એ પ્રમાણે એમાં એનો ફેરફાર કરતા રહીશું આગળ સમાચાર જૂનાગઢથી જુનાગઢ મનપાએ ઉનાળામાં પાણીની અછત ના સર્જાય તે માટે આગોતરું આયોજન કર્યું છે ઓઝડ ડેમમાંથી પાણીનો જથ્થો રિઝર્વ રાખવા અરજી કરી છે જૂનાગઢ શહેરમાં વિલિંગડન વિલિંગડન હસનાપુર અને આનંદપુર ડેમમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે જોકે હાલ તો આગામી ત્રણથી ચાર માસ ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે પરંતુ વરસાદ ખેંચાય તો પાણીની સમસ્યા ઊભી થાય તો ઓઝત બે ડેમનો પાણીનો જથ્થો અનામત રાખવા મનપાએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને એવી કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો જૂનાગઢ મહાનગરપાલિકા આગોતરા આયોજન રૂપે ઓઝત બેમાં વીસ એમએલએનું રિઝર્વેશન કરાવેલું છે આ ઉપરાંત આણંદપુર ડેમમાં નર્મદાની કનેક્ટિવિટી છે જ્યારે પણ કોઈ ગ્રીડ નર્મદાની શરૂ થશે ત્યારે પણ માંગણી મુજબનું પાણી મળી રહે અને એ પ્રમાણે પૂરું આયોજન કરીને પાણી વિતરણ વ્યવસ્થા જાળવી રાખવામાં આવશે અમદાવાદમાં તળાવોના પાણીને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે અમદાવાદમાં એક પણ તળાવનું પાણી પીવાલાયક નથી કાંકરિયા તળાવનું પાણી સૌથી વધુ પ્રદૂષિત સામે આવ્યું છે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કરેલા સંશોધનમાં ચોંકાવનારા તારણ સામે આવ્યા છે વિદ્યાર્થીઓએ અમદાવાદમાં ત્રેવીસ તળાવના પાણી પર સંશોધન કર્યું હતું ત્રેવીસ તળાવમાં પાણીમાં અઢાર પેરામીટર પર સંશોધન કરવામાં આવ્યું હતું જેમાંથી એક પણ તળાવનું પાણી પીવાને યોગ્ય નથી ગુજરાત યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા અમદાવાદના વિવિધ તળાવોના પાણીનું સર્વે કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ આપણી સાથે તેમની સાથે વાત કરીશું કયા કયા તળાવોનું પાણી એકત્રકરણ કરવામાં આવ્યું છે અને શું સર્વે કર્યો છે આમાં અલગ અલગ કેવી તળાવનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ પાંચ ઝોન છે નોર્થ નોર્થ ઝોન વેસ્ટ ઝોન સાઉથ ઝોન નોર્થ વેસ્ટ ઝોન એમાં અલગ અલગ જે બીબી તળાવ છે મકડબા છે પછી વટવા તળાવ છે વસ્ત્રાપુરનું લેક છે મેમનગર છે એ અલગ અલગ તેવી સ્થળોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું જેમાં અલગ અલગ જે ફિઝિકલ પેરામીટર છે જેમાં પાંચ પેરામીટર પીએચ ઇસી ટીડીએસ સેલ એ બધા છે એ ઇન સી ટુ મેઝર કરવામાં આવે અને જે કેમિકલ પેરામીટર છે જે બાકીના દસ પેરામીટર છે તે અમે કેમિસ્ટ્રી લેબમાં મેઝર કરવામાં આવ્યા આવેલા છે અમે જે વાત કરી કે પીએચ ટીડીએસ ઇસી એ બધા પેરામીટર અમે ચેક કર્યા અને પછી અમે વોટર ક્વોલિટી ઇન્ડેક્સ ફાઇન્ડ કરી વોટર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે પાણીનું પ્રમાણ નક્કી કરવાની એક રીત છે જેમાં આપણને પર્ટિક્યુલરલી કોઈ એક ડિજિટમાં આન્સર મળે એકથી સોની વચ્ચે અને વોટર ક્વોલિટી ઇન્ડેક્સ પરથી એવું નક્કી થઈ શકે પાણી સારું છે કે ખરાબ એના પ્રમાણે જ એવું છે કે જો પચાસથી નીચે હોય તો પાણી પીવાલાયક આવી શકે પચાસથી સોની વચ્ચે ગંદુ પાણી આવે બટ અમદાવાદના બધા જ તળાવનું પાણી સોથી વધારે ડિજિટમાં આવી રહ્યું છે જે ડબલ્યુકેઆઈ પ્રમાણે એ અનહેલ્ધી વોટર છે વોટર ક્વોલિટી ઇન્ડેક્સ છે કે જે દરેક પાણી આપણને એક નંબર એક નંબર આપશે આપણને એક નંબર આપે છે કે ભાઈ આ નંબર પ્રમાણે આપણે જેમ કે સો આ ભાઈએ કીધું ભઈએ કે સોથી ઓછા હોય નંબર તો એ પાણી સારું છે વાપરવાલાયક છે પીવાલાયક છે સોથી વધારે હોય નંબર તો એ કોઈ પીવા માટે કે વાપરવા માટે બરાબર નથી તો આપણે જેટલા બી ટ્વેન્ટી થ્રી તળાવનું એક અમદાવાદના આપણે એનાલિસિસ કર્યું છે એમાંથી એક પણ તળાવનું પાણી પીવાલાયક કે પછી વપરાશ કરવા માટે યોગ્ય નથી આમાંથી સૌથી સારું જે પ્રમાણે કદાચ આ જે તેવીસ તળાવ છે એમાંથી સૌથી સારું નરોડાનું નીકળ્યું છે પાણી અને સૌથી ખરાબ પાણી જે છે એ આશ્ચર્યજનક છે કે જે કાંકરિયાનું છે કરતા એટલા માટે છે કેમ કે જ્યાં જ્યાં તળાવ આવેલા છે એમની આજુબાજુ વિસ્તાર છે જ્યાં લોકો રહે છે અને આ જ આ તળાવના પાણી ગ્રાઉન્ડ વોટરમાં જાય અને પછી એ ગ્રાઉન્ડ વોટર લોકોના ઘરે ઘરો સુધી બોરવેલથી પહોંચે છે જેથી કરીને અંદર જે પેરામીટર્સ આવ્યા છે જેની માત્રા બહુ વધારે છે જેના કારણે પાણીજન્ય રોગો થઈ શકે છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ગૌતમ શ્રીવાળી સંદેશ ન્યૂઝ અમદાવાદ ભુજ શહેરની શોભા માટે જાણીતું હમીરસર તળાવ આપઘાતના સ્થળ તરીકે જાણીતું બન્યું છે કારણ કે છેલ્લા બે મહિનામાં પાંચ લોકોએ આ તળાવમાં ઝંપલાવી આપઘાત કર્યો છે વત્તા આપઘાતના બનાવો અટકાવવા જરૂરી પગલાં ભરવાની માંગ ઉઠી છે પાલિકાના તંત્ર તળાવની ફરતે ફાયર વિભાગ પોલીસના નંબરોની સાથે હેલ્પલાઇન નંબરના પોસ્ટર લગાડે સાથે જ તળાવ આસપાસના પોલીસનું પેટ્રોલિંગ અને ફાયરની ટીમ સ્ટેન્ડ બાય રખાય તેવી માંગ ઉઠી છે હાલમાં હમેશર તળાવ ફરતી લગાડવામાં આવેલા ગ્રિલ તૂટી ગઈ છે જે રિપેરિંગ કરવાનું પણ લોકો કહી રહ્યા છે જેથી કરી આપઘાતના વધતા બનાવો અટકાવી શકાય ભુજ ફાયર બ્રિગેડને એકત્રીસ કોલ મળ્યા હતા કે જેની અંદર ડૂબવાની ઘટના બની હતી એનામાંથી માર્ચ મહિનાની અંદર આપણે કહીએ તો હમેશા તળાવના કુલ ત્રણ કોલ મળેલા છે કે જેનામાં માણસો ડૂબી ગયા હતા અને એને બહાર કાઢવાની કામગીરી ફાયર બ્રિગેડ કરી હમણાં હમણાં ભુજના હંમેશા તળાવમાં ત્રણેક આપઘાતના બનાવ બની ગયા છે એ બાબતમાં હું જે નગરપાલિકાએ સાવચેત રહેવાની જરૂર છે ગ્રીલો બનાવો સિક્યુરિટી ગાર્ડ રાખો જે રાજેન્દ્ર બાગ એન્ટર પોઈન્ટ થાય છે રાજેન્દ્ર બાર્ક આજે બિનવારસો હાલતમાં પડ્યો હોય છે એમાં દારૂડિયા દારૂ પીને બેઠા હોય છે અવારનવાર પેપરમાં પણ આવતો હોય છે લોકો પણ ફરિયાદ કરતા હોય છે તો નગરપાલિકાનું તંત્ર કેમ જાગતું નથી આજથી નવા નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસની શરૂઆતની સાથે જ કેન્દ્ર સરકારે નવું ટેક્સનું માળખું પણ રજૂ કર્યું છે જે કરદાતાઓને ટેક્સ ચૂકવણી માટે નવો વિકલ્પ આપશે ટેક્સનું નવું માળખું નાના અને નોકરિયાત વર્ગના કાયદા કરદાતાઓ માટે ફાયદાકારક બન્યું છે અને સાથે જ આની સમગ્ર માહિતી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે નવા ટેક્સ સ્લેબમાં કુલ પાંચ ટેક્સો સ્લેબનો સમાવેશ કર્યો છે જેમાં સૌથી વધુ ટેક્સ પંદર લાખથી વધુની આવક ધરાવતા કરદાતા માટે છે ત્રીસ ટકાનો રહેશે જે સ્લેબ

એ દાખલા તરીકે આ વખતે મેં નવી રિઝ્યુમ કર્યું નેક્સ્ટ ઇયર મને એમ થાય છે કે મને ઓલ્ડ રિઝ્યુમ બેનિફિશિયલ છે તો એ ઓપ્શન મારી પાસે ઓપન રહેશે પરંતુ જો મારી ઇન્કમમાં બિઝનેસ ઇન્કમ હશે તો એક વખત હું જે સિલેક્ટ કરીશ એ મારે પાંચ વર્ષ સુધી કન્ટિન્યુઅસ રહેવું પડશે આટલું નક્કરદાતાએ ધ્યાન રાખવું પડશે એટલે સાત લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નથી પ્લસ તમને પચાસ હજારનું સ્ટાન્ડર્ડ ડિરેક્શન મળે છે એટલે નવા ટેક્સ પહેલા સાડા સાત લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ ન આવે આ એક બેનિફિટ છે એમાં જૂના ટેક્સ લેબ જૂના ટેક્સ રજાઈમાં એવું છે કે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે બેનિફિટ લેવો હોય તો લાઇફ ઇન્સ્યોરન્સમાં છે કે ઇક્વોટી લિંક સેવિંગ સ્કીમમાં છે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે મેડિક્લેમમાં તમે પૈસા ભરો તો એનો બેનિફિટ જૂના રજાઈમાં મળે છે જે નવા રજાઈમાં મળતો નથી જામનગરમાં છેલ્લા બે માસમાં સ્વાઇન ફ્લૂના દસ કેસ નોંધાયા છે જેથી હોસ્પિટલમાં દૈનિક બે હજાર પાંચસોથી વધુ દર્દીઓની ઓપીડી નોંધાય છે જેમાંથી વાયરલ શરદી તાવના દૈનિક એકસો પચીસથી એકસો પચાસ જેટલા દર્દીઓ નોંધાય છે અત્યારે શરદી ઉધરસ અને ઝીણા તાવના લક્ષણવાળા દર્દીઓથી સરકારી અને ખાનગી દવાખાનાઓના ઓપીડીઓ ઉભરાવા લાગ્યા છે ડોક્ટરોએ કોરોનાની ગાઈડલાઇનને અનુસરવાની સલાહ આપી છે અને આ રોગચાળામાં ડોક્ટરોએ ઘરગથ્થુ ઉપચારને બદલે ડોક્ટરનો સંપર્ક સાધવા જણાવ્યું છે દર્દી દાખલ કરવાની જરૂર પડે જેમાં અમે લોકો રૂટિનલી જે છે કે સ્પાઇન ફ્લૂ તેમજ કોરોનાનો ટેસ્ટ કરાવતા હોય તો એ કોરોનાનો ટેસ્ટ કરાવ કરાવતા દરમિયાન હાલમાં આ મહિનામાં અમને ચાર જેટલા કેસ છે પોઝિટિવ મળેલા છે જે દર્દીઓને દાખલ કરવાની જરૂરત ના હોય અને જેના લક્ષણો સામાન્ય લક્ષણો હોય શરદી તાવ જેવા જ તો તે દર્દીઓને અત્યારે આપણે જે કહેવાય છે કે ભાઈ ઓપીડી બેઝ ઉપર ટ્રીટમેન્ટ આપી દર્દીઓને દાખલ ન કરી અને દર્દીઓને ઘરે જ સારવાર આપવામાં આવે છે

અમદાવાદમાં ચાર પાંચ મુકામે ચાલુ કર્યા બાદ ત્યાં આગળ ઘણા વિદ્યાર્થીઓ જમવા આવતા હતા અને એ લોકોનું સ્ટેટમેન્ટ એવું હતું કે આવું સેવા તમે ગાંધીનગરમાં શરૂ કરો અને જે લોકો પહેલાં સો રૂપિયા બસો રૂપિયામાં દરરોજ એક ટાઈમ જમતા હતા એ લોકોને માત્ર વીસ ને દસમાં જમવાનું થાય એટલે એમનું ઘણા બધા પૈસા બચે છે અને એમના છોકરાઓનું કહેવું એમ છે કે આ પૈસા બચવાથી અમે લોકો લાઇબ્રેરીની ફી સારી રીતે ભરી શકીએ છીએ અમારે બીજું કંઈ કરવું હોય તો અમે કરી શકીએ છીએ અમરેલીમાં અગિયાર સેન્ટરો પર આધારની કામગીરી ઠપ પડી છે છ માસથી પગાર નહીં ચૂકવાતા ઓપરેટરો હડતાળ પર ઉતર્યા છે આધાર કાર્ડની કામગીરી બંધ થતાં અરજદારોને હાલાકી વેઢવાનો સમય આવી રહ્યો છે વઢવાણાની શિવમ એજન્સીએ ઓપરેટરોની નથી ચૂકવ્યા છેલ્લા છ માસના પગાર જેના કારણે ભાવનગરની ગોપીનાથ એજન્સીએ પણ પગાર નથી ચૂકવ્યા આગળ સમાચાર વલસાડથી વલસાડમાં મહિલા સંચાલિત ડેરીમાં વિવાદ સામે આવ્યો છે સભાસદો સામે રસ્તા સભાસદોનો રસ્તા ઉપર દૂધ ઢોળી અને વિરોધ કરવામાં આવી રહ્યો છે ડેરીમાં યોગ્ય ભાવ ન મળતા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ટેસ્ટર મશીનમાં ફેડ ન આવે તેવું સેટિંગ કર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે ભારે વિવાદ બાદ કમિટીની રચના કરવામાં આવી છે

વિરમગામ તાલુકાના ખેડૂતોને ટેકાના ભાવથી ચણા અને રાયડાની આજે શુભ શરૂઆત તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે કરવામાં આવી છે દરેક ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે આપ સૌએ જે પોર્ટલ દ્વારા નોંધણી કરાવી હોય એમને અમે પણ મેસેજ પણ કરશું અને ટેલિફોનિક પણ સૂચના આપી અને આપના જે ચણા અને રાયડાની જે એમએસપીના ભાવથી ખરીદી અમે કરવાના છીએ એમાં આપ સૌ પધારો રાજ્યમાં આરટી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ અમદાવાદમાં આરટી હેઠળ ત્રણ હજાર ને બેતાળીસ ફોર્મ ભરાયા માફ કરશો છત્રીસ હજાર ને બેતાળીસ ફોર્મ ભરાયા આરટી હેઠળ છત્રીસ હજાર બેતાળીસ માંથી પચીસ હજાર આઠસો ફોર્મ મંજૂર કરાયા છે જ્યારે દસ હજાર અને સાહીઠ વિદ્યાર્થીઓના ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે રિજેક્ટ થયેલા ફોર્મને વધુ એક વખત તક આપવામાં આવશે કુલ બેતાલીસ જેટલા આવ્યા છે પચીસ હજાર આઠસો એપ્રુવ કરવામાં આવ્યા છે દસ હજાર સાહીઠ જેટલા એપ્લિકેશન્સ રિજેક્ટ કરવામાં આવી છે કેન્સલ કરવામાં આવેલી છે જેમના પણ રિજેક્ટ થયા છે તેમને આગામી ત્રણ દિવસ પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરવાની ફરીથી તક આપવામાં આવે છે એના પછીથી ફરી એકવાર પાછા એને વેરિફિકેશન કરવામાં આવશે અને આખરે જેટલા ફાઇનલ એપ્રુવ થશે તે પૈકી તેમની જે મેરિટ યાદી પ્રથમ જાહેર કરવામાં રાજ્ય કક્ષાએથી આપવામાં આવશે માંગરોળના પીપોદરા ગામ નજીક આગ લાગી છે વેસ્ટેજ ગોડાઉનમાં આગથી અફરાતફરી પામી હતી ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે અને ગોડાઉનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી આગબંધ છે આગળ સમાચાર ભરૂચથી ભરૂચમાં માલગાડીના ડબ્બામાં આગ લાગી હતી જેના કારણે ધુમાડો સર્જાયો હતો ધુમાડાથી દોડધામ થઈ હતી માલગાડીના ડબ્બામાંથી ધુમાડા નીકળ્યા સમની જંક્શન પાસેનો આ બનાવ છે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલે હાલ કાબુમાં લીધી છે વડોદરાના સાવલીમાં નવજાત શિશુ મળવા મુદ્દે ખુલાસો થયો છે પોલીસે તપાસ કરતાં પ્રેમ પ્રકરણ બહાર આવ્યું નરાધમે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી ગર્ભવતી બનાવી જયેશ રાઠોડે સગીરા પર વારંવાર આશ્ચર્ય દુષ્કર્યું અને ડિલિવરી થતાં સગીરાએ નવજાત શિશુને તરછોડ્યું સ્વામિનારાયણ હોસ્પિટલમાંથી આ નવજાત બાળક મળી આવ્યું હતું અને પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી તેને જેલ હવાલે કર્યો છે આણંદમાં તસ્કરોનો તરખાટ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું સોના ચાંદીના દાગીના સહિત એક પોઈન્ટ બાવન લાખની ચોરી કરી અને બે શંકાસ્પદ ચોરો સીસીટીવી કેમેરામાં કેદ થયા પોલીસ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીના પુત્રની ગાડી પર થયેલા પથ્થરમારા મામલે પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે પરસોત્તમ સોલંકી કોળી સમાજના કાવેદાર નેતા છે અને કદાવાર નેતા છે તેમને પુત્ર દિવ્ય સોલંકીની ગાડી પર શનિવારે મોડી રાત્રે પીથલપુર ગામની પ્રાથમિક શાળા પાસે અચાનક હુમલો થયો હતો અને તેમની ગાડીને નુકસાન પહોંચ્યું હતું આ મામલે ગાડીના ડ્રાઈવરે ઘોઘા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પરમદી હું ગાંધીનગરથી અમારે પિત્થલપુર ઘોઘા તાલુકાનું પિત્થલપુર ગામ છું ઓદરકા પિત્થલપુર એટલે પિત્થલપુરમાં રામાપીર દાદાનો પાટ ઉત્સવ હતો અને એ ઉત્સવમાં હાજરી દેવા જાતો હતો હાજરી દઈ અને હું જ્યારે રિટર્ન થયો તો અજાણ્યા શખ્સો વંડી પાછ રંધારામાં છુપાઈને કોચિંદાનો મારી ગાડીઓ ઉપર હુમલો કર્યો

એના birthday ની તૈયારી કરતા હતા હું અને મારી વાઈફ બે જણા ઘરે કોઈ હતું નહી હું ને મારી wife બે જણા જ હતા અને મારો છોકરો હું આવ્યો કામ પરથી થી કામ પરથી આવ્યો અને એ છોકરો મારી જોડે રમ્યો થોડીક વાર પછી હું મારા wife એ કીધું કે દૂધ લેવા આવ ચા મેલીએ એટલે અમે બે જણા હું દૂધ લેવા નાહી ગયો અને મારા છોકરાને ને wife જોડે મેં કે એમ પછી ઓર આગળ નો દરવાજો વાંકે ને હું બેઠો રહ્યો દૂધ લેવા પછી દૂધ લઈને આવ્યો તે વખત મેં ધ્યાન ના આપ્યું છોકરા અને પછી હું ગયો બજારમાં કેક લેવા છોકરા માટે અને પછી આવ્યો એટલે હું છોકરો ના દેખાવે એટલે બધા હવે ફોરવા લાગ્યા અને પૂછવા લાગ્યા આજુબાજુમાં પૂછતાછ કરી પણ કોઈએ જોયો નતો પછી બધા થાક્યા તો પછી ઘરમાં જોયો ઘરમાં જોયો તો પાણીની ટાંકી હતી એમાં નજર લાગી તો એમાંથી નીકળ્યો અમદાવાદમાં નવા વડસમાં અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું મોત થયું કારની ટક્કર એ ટુ વ્હીલર ચાલકનું મોત થયું છે સ્કવેર બિલ્ડિંગ પાસે રાત્રિ દરમિયાન અકસ્માતમાં અકસ્માત સર્જનાર કાર ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને તે હાલ ફરાર છે ચાર ભાઈ છે એમ ત્રીસ નંબર થઈ છે એ આરટીઓ સર્કલથી ઘર બાજુ આવતા હતા રસ્તામાં પાછળથી કારવાળાએ એમને ટક્કર મારી એમને જોડે બાઈક ઉપર એક બીજા ભાઈ અમારી નાદના બેટા હતા દિલ્હી ભાઈ છોડી તો એમને બી ઈજા થઈ ગયા હાર્ટમાં ફ્રેક્ચર છે અને અમારે ભાઈ ત્યાં જ પડી ગયા એટલે આંખમાંથી મોડામાંથી કાનમાંથી આવી ગયો અને અમે પહોંચ્યા ત્યાં સુધી એમને જાણ સમાચાર મળ્યા અમે જ પહોંચ્યા ત્યાં સુધી પછી એકસો આઠમાં લઈને હોસ્પિટલ આવ્યા ગરમીના કહેર સાથે હેડસ્ટ્રોકના કેસમાં વધારો અમદાવાદ સિવિલમાં હેડસ્ટ્રોક બોર્ડ કરાયો છે તૈયાર બપોર સમય બહાર ન નીકળવા તબીબની અપીલ અત્યાર સુધીમાં પંદર જેટલા દર્દીઓએ લીધી સારવાર સિવિલમાં હેડસ્ટ્રોકના રોજના સાતથી વધુ કેસ નોંધાયા થી થોડોક આંશિક ઘટાડો પણ છે પરંતુ યસ ચાલીસ ડિગ્રીની આસપાસ આપણે પહોંચ્યા છીએ સિવિલ હોસ્પિટલ તંત્રે ટ્રોમા વોર્ડની અંદર સ્ટોક વોર્ડ બનાવ્યો છે જેમાં લગભગ અગિયાર બેડ અમને આરક્ષિત રાખ્યા છે કોઈ પણ વ્યક્તિ બાહલા જેવા લોકો જે તડકામાં કામ કરતા હોય કન્સ્ટ્રક્શન સાઇડ કે રોડ સાઇડ વર્કર હોય કે ખેતમજૂરી કરતા હોય એવા લોકોને હિટસ્ટ્રોક થવાના ચાન્સીસ રહેતા હોય છે તો બને ત્યાં સુધી સવારના ફેઝમાં વધારે કામ કરવું સાંજે વધારે કામ કરવું ને બારથી ચારમાં કામનો ટાઈમ ઓછો રાખવો અથવા ન કરવું સફેદ ખુલ્લા કપડાં પહેરવા શરીરને ઢાંકેલું રાખવું પૂરતા પ્રમાણમાં પાણી લીંબુ શરબત છાશ એટલે કે લિક્વિડ પીતા રહેવું અને કોઈપણ જાતની તકલીફ થાય જેમ કે ચક્કર આવવા કંઈ બેભાન થઈ જવું ઉકા આવવા અતિશય ઉલટીઓ થવી અથવા હાઈગ્રેડ ફીવર હાયપરથર્મિયા જેને કહે છે આવી કોઈ પરિસ્થિતિ શરીર પર લાલ ચકામાં થઈ જાય આવી કોઈ પરિસ્થિતિ થાય તો આસપાસના ડોક્ટરનો તરત કન્સલ્ટ કરો અને સારવાર ચાલુ કરો અમદાવાદમાં ચેટીચાંદ તેમજ રમઝાન ઈદના દિવસે જાહેર રજાઓમાં પરીક્ષા જેવા શૈક્ષણિક કાર્યો આયોજિત કરવામાં આવ્યા છે જેને લઈ વાલીઓ દ્વારા શૈક્ષણિક કાર્ય બંધ રાખવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું આ બાબતની જાણ જિલ્લા શિક્ષણ અધિકારીને થતા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તમામ શાળાઓમાં જાહેર રજાઓના દિવસે શૈક્ષણિક કાર્ય બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે દસ તારીખે ચેટીચાંદનો તહેવાર છે અને અગિયાર તારીખે ઈદ ઈદનો તહેવાર છે બે દિવસે પરીક્ષા રાખવામાં આવી સ્કૂલ શ્રેય સ્કૂલ અને દિવાન બલ્લુ સ્કૂલના વાલીઓ દ્વારા અમને જાણ કરવામાં આવી હતી આ બાબતે અમે ડીઓ કચેરી વસ્ત્રાપુર ખાતે અહીંયા આવેદન પત્ર આપવા આવ્યા હતા ડીઓ સાહેબને અમે જાણ કરી કે રાજ્ય સરકાર દ્વારા બે હજાર ચોવીસની જાહેર રજાઓની અંદર આ બે રજાઓ આવરી લેવામાં આવી છે દસ અને અગિયાર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ શાળા ચાલુ રાખવામાં આવેલી છે વાસ્તવમાં સરકારે જે જાહેરનામું બહાર પાડ્યું છે તેમાં દસ અગિયાર બે હજાર ચોવીસની એપ્રિલ મહિનાની જે તારીખો છે તે જાહેર રજા તરીકે જાહેર કરવામાં આવેલી છે એટલે એ દિવસે શાળાઓ આર એચ કાપડિયા અને શ્રેયસ ફાઉન્ડેશન આ બે સ્કૂલો માટે અહીંયા રજૂઆત આપી છે તો અમો અત્યારે લગભગ એવી તમામ શાળાઓ માટે એક પત્ર કરી લઈએ છીએ જેથી કરીને કોઈ પણ અન્ય શાળામાં પણ આ પ્રકારનો ઇશ્યુ હોય તો એ સોલ્વ થઈ જાય યાદરધામ દ્વારકામાં પંચમ ઘાટ પાસે યુવક ડૂબ્યો ફાયર વિભાગે યુવકની શોધખોળ હાથ ધરી પંચમ ઘાટ પાસે સિક્યુરિટી મૂકવા માંગ ઉઠી તંત્ર દ્વારા માત્ર બોર્ડ લગાવી સંતોષ માનવામાં આવ્યો દ્વારકાના દરિયામાં ડૂબેલા એક યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે પંચકુઈ સંગમ ઘાટ વિસ્તારના દરિયામાં મિત્રો સાથે નાહવા પડેલા યુવાનોમાં એક યુવાન દરિયામાં ગરકાવ થયો હતો ફાયર વિભાગ દ્વારા દરિયામાં શોધખોળ હાથ ધરાઈ ડીવાયએસપી સહિતના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા અને દરિયામાં જય પરમાર નામનો યુવાન દરિયામાં ડૂબ્યો હોય તેના કારણે શોધખોળ ચાલુ કરી છે તંત્રની ગંભીર લાપરવાહીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે દરિયા કિનારા વિસ્તારમાં સુરક્ષા જવાનો રાખવામાં ના આવેલ હોય યાત્રિકોના ડૂબવાની ઘટનામાં સતત વધારો થયો નકલી સોનું આપી છેતરપિંડી કરવામાં આવી એસઓજી પોલીસે બેની અટકાયત કરી આરોપીઓ પાસેથી એક લાખ બેતાલીસ હજારનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો કન્સ્ટ્રક્શન સાઇટ પરથી મળ્યું હોવાનું કહી નકલી સોનું વેચી રહ્યા હતા વલસાડ જિલ્લા એસઓજીને મળી મોટી સફળતા એસઓજી પોલીસે પારડી વિસ્તારમાં નકલી સોનું આપી છેતરપિંડી કરતી ગેંગને ઝડપી પાડી છે દુકાન માલિક તથા અન્ય વ્યક્તિઓને કન્સ્ટ્રક્શનનું કામ કરતાં સોનું મળ્યું હોવાનું કહી સોનું આપી કરતા અને છેતરપિંડી કરતા હતા એસઓજી પોલીસે બે જેટલા આરોપીઓને નકલી સોના સાથે ઝડપી પાડ્યા એસઓજી પોલીસે કુલ એક લાખ બેતાળીસ હજારનો મુદ્દા માલ સાથે બે આરોપીઓની અટકાયત કરી છે અને વધુ તપાસ માટે પારડી પોલીસને સોંપ્યા છે સમાચાર નવસારીથી નવસારીમાં નદીમાં ડૂબી જતાં બાળકનું મોત થયું ધોરણ પાંચમાં અભ્યાસ કરતા બાળકનું મોત થયું શાળાથી છૂટીને બાળકો ખરેરા નદીમાં નાહવા ગયા હતા પ્રિન્સ નાયકા નામના બાળકના મોતથી પરિ પરિવારમાં શોક છવાયો છે અને મૃતક બાળક ચીખલીના પીપલ પીપલગણ ગામનો રહેવાસી છે પરેશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ વિવાદ છે ત્યારે ખેડાના નડિયાદમાં આડીનાર ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર ઠેસ પહોંચાડનાર રૂપાલા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માટેની ચર્ચા થઈ જો ભાજપ રૂપાલા દ્વારા ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે હાલ સમગ્ર રાજ્યમાં રૂપાલાની વિરુદ્ધમાં આંદોલનો ચાલી રહ્યા છે અને હાલ ક્ષત્રિય સમાજની આગેવાનીની બેઠકો પણ મળી રહી છે જ્યારે પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે જે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારબાદ ખેડાના નડિયાદમાં આડીનાર ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી હતી અને ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર ઠેસ પહોંચાડનાર રૂપાલા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માટેની ચર્ચા પણ તેઓ દ્વારા કરવામાં આવી છે કે જે તાજેતરમાં ચાલી રહ્યા ગુજરાતમાં રૂપાલાજીનો વિરોધ જે ચાલી રહ્યો છે કે અને અને સમાજ ખેડા જિલ્લાનો અમારો ક્ષત્રિય સમાજની મિટિંગ એટલા માટે અમે રાખવા આવે છે ખેડા જિલ્લા સંકલન સમિતિ બધી ભેગી થઈ અને બધાનો અવાજ એ અમે રાજ્ય લેવલે અને દેશ લેવલે પહોંચાડવા માંગીએ છીએ